देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल जय भगवान। मित्रों कोई के कहू से कि चिंता से चतुराई घटे घटे शरीर ना नूर, चिंता बड़ी अभागनी, चिंता चिता समान। जीवन में मित्रों क्यारे चिंता ना करशो, चिंता करशो तो आ जीवन तमारू चिता जेवू बनी जशे, बड़ी ने खाक थई जशे, मित्रों बड़ी ने खोखलू थई जशे। एक उदयनी जेम चिंता छे ने मने तमने कोरी खासे मित्रों। એટલે કુદરત કહે છે, કુદરત તો કહે છે કે એક સેન્ડ પર્સન્ટ પણ ચિંતા કરવા જેવું આ જગત નથી, અમારો એવો કાનૂન છે, અમારા જીવ અમારી કોર્ટમાં એક સેકન્ડ પણ અન્યાય થયો નથી, પછી ચિંતા શા માટે કરવી। ગીતામાં કૃષ્ણ ભગવાન કે કર્મને વાધિકારેસ્તુ મા ફલેસુ કદાચન, હે અર્જુન કર્મ કરવામાં તારો અધિકાર છે ફળમાં કદી નથી। ભગવાન કહે છે કે તું કર્મ કરે જાય યાર, તારું ગોલ ગમે એટલું ઊંચું રાખ અને એના માટે પુરુષાર્થ કર, મહેનત કર, કર્મ કર, ફળમાં તારો અધિકાર નથી। કુદરત શું કહેવા માંગે છે, ફળ નિશ્ચિત છે તારા પાપ પુણ્યના આધારે, એ પાપ પુણ્યના આધારે તારા ટેન્ડર પ્રમાણે, તે જે બીજ નાખ્યું છે કર્મનું એ ટેન્ડર પ્રમાણે, તારી માગણી પ્રમાણે અમારે તને ફળ સપ્લાય કરવાનું છે, એમાં તારો અધિકાર નથી, એ અમારા કાનૂન પ્રમાણે ચાલે છે। મિત્રો એટલે કહ્યું કુદરત જે કરે છે સારા માટે કરે છે। કુદરત કહે છે લૉ ઓફ નેચર, કુદરતનો પહેલો કાનૂન સાંભળી લેજો। કુદરત કહે છે કે અમે કોઈ પણ જીવને ગુના વગર દંડ ક્યારેય નથી આપતા, જ્યાં જ્યાં મનન તમને દંડ પડે છે ત્યાં સમજવાનું કે સાહેબ આપણો જ ગુનો છે ને આપણા જ ગુનાની સજા છે। કોઈ દિવસ ક્યારેય કુદરતને દોષિત ના જોશો। એક વખત અકબર અને બિરબલ તલવારબાજી કરે છે અને તલવારબાજી કરતાં કરતાં અકબરનું ટેરવું, આંગળીનું સાધારણ ટેરવું કપાઈ જાય છે, એટલે અકબર ગુસ્સે થઈ જાય છે બિરબલ ઉપર અને બિરબલ બોલે છે કે જે થયું તે સારા માટે થયું। અરે મૂર્ખ, મારી આંગળીનું ટેરવું કપાઈ જાય અને તું એમ કહું છું કે જે થયું તે સારું થયું, આ તને સારું લાગે છે મારી આંગળીનું ટેરવું કપાયું? સિપાહીઓને બોલે, સિપાહીઓને કહ્યું કે બિરબલને જેલમાં મૂકી દો સાહેબ। રાજાએ બિરબલને જેલમાં મૂક્યો ને, કેદખાનામાં મૂક્યો, ત્યારે પણ બિરબલ હસતો હસતો કે જે થયું તે સારું થયું। અકબરને નવાઈ લાગી કે લે તને હું જેલમાં પૂરું છું, કેદખાનામાં નાખું છું, આટલું ભયંકર દુઃખ, કારાવાસ, છતાંય તું હસતા હસતા બોલ જે થયું, તારા મોઢા પર કોઈ ચિંતા નહીં, કોઈ ડિપ્રેશન, કોઈ વ્યથા નહીં, કશું જ નહીં સાહેબ, પૂરી દીધો એને જેલમાં। અઠવાડિયું થયું, અઠવાડિયું થયું ને રાજા શિકાર કરવા માટે ગાઢ જંગલમાં જાય છે, અંધારું પડી જાય છે, રાત થઈ જાય છે અને રાજા ભૂલા પડી જાય છે, અકબર ભૂલા પડી જાય છે, રસ્તો જડતો નથી અને એવામાં કોઈ આદિવાસીઓનું ટોળું આવે છે, રાજાને પકડી લે છે અને રાજાને પકડી અને એમના જે કબીલો હોય છે કબીલામાં લઈ જાય છે। તે દિવસે રાત્રે એમના દેવતાને નર બલી આપવાનો હતો, એની માનસની શોધમાં હતા અને એમાં અકબર મળી ગયા સાહેબ। કંકુ ચોખાણ જે વિધિ કરવાની, ફૂલોનો હાર પહેરાઈ, રાતે 12 વાગે એમનો બલી આપવાનો હતો, માથું કાપવાનું હતું, બકરો વધેરે એમ નરબલીનો દર વર્ષે એમનો રિવાજ હશે આદિવાસીઓનો। અકબરે વિચાર્યું ખલાસ આજે ગયા, આજે મરી ગયા આપણે। ત્યાં કબીલાના સરદારે કહ્યું કે તમે તપાસ કરો આ માણસની કે આ માણસનું કોઈ અંગ ખંડિત તો નથી ને, કારણ કે કોઈ પણ અંગ ખંડિત હોય તો આપણા દેવતા આપણે દોષમાં પડીએ, આપણા દેવતા એ બલીને નહીં સ્વીકારે। તપાસ કરી, તપાસ કરતા કરતા જોયું તો રાજાનું આંગળીનું ટેરવું કપાયેલું હતું। પેલા એ કહ્યું, સરદારને કહ્યું કે સરદાર આ આ માણસ કામ નહીં લાગે, આ માણસની આંગળી ખંડિત છે, રાજાને છોડી દેશે। અને રાજા અથડાતા કૂટાતા 2-4 દિવસે ઘેર આવે છે, ઘેર આવીને પછી સીધા બિરબલને મળવા જાય છે, બિરબલની માફી માંગે છે। પણ બિરબલ તું મને કે આંગળી મારી ટેરવું કપાયું, તારે તું બોલ્યો કે જે થયું તે સારું થયું, એ તો મને સમજાઈ ગયું કે જો મારું ટેરવું ના કપાયું હોત તો આજે ધરતી પર હયાત ના હોત, આજે મારો નરબલી ચડી ગયો હોત, એટલે એ તો બરાબર છે તું બોલ્યો કે જે થયું તે સારું થયું, એ તો મારી સમજણમાં આવી ગયું, પણ મેં તને જેલમાં નાખ્યો, ભયંકર કારાવાસમાં નાખ્યો, આટલું ભયંકર દુઃખ તને
છતાંય તારા મોઢા પર હાસ્ય અને તું એમ બોલ્યો કે જે થયું તે સારું થયું એ મને ના સમજાયું. ત્યારે બિરબલ કહે છે કે જો તમે મને કેદખાનામાં ના નાખ્યો હોત તો શિકાર કરવા તમે મને જોડે લઈ ગયા હોત, આપણે બંને સાથે ગયા હોત અને આપણે બંનેને પકડીને પેલા કબીલાવાળા લઈ ગયા હોત. તમે તો ખંડિત હતા, આંગળી ખંડિત હતી એટલે બચી જાત, પણ હું તો સારો નરવો હતો એટલે મારો બલિ ચડી જાત. એટલે જો હું મને જેલમાં ના પૂર્યો હોત તો હું આ ધરતી પર હયાત ના હોત, અને તમારું ટેરવું ના કપાયું હોત તો તમે આ ધરતી પર હયાત ના હોત. એટલે હું બોલ્યો કે કુદરત જે કરે છે સારા માટે કરે છે. એટલે કુદરતનો નિયમ સમજી લો મિત્રો. જીવનમાં ક્યારેય ચિંતા ડિપ્રેશન નહીં થાય. નંબર એક લો ઓફ નેચર, કુદરતનો કાનૂન. કુદરત કહે છે કોઈ પણ જીવને અમે ગુના વગર ક્યારેય દંડ આપતા નથી. જ્યાં જ્યાં તને દંડ પડે છે, જ્યાં જ્યાં તને દુઃખ મળે છે, જ્યાં જ્યાં તને સજા થાય છે, ત્યાં સમજી લેજે કે તારા જ ગુનાની સજા છે. તારું જ રોપેલું બીજ, તારો જ રોપેલો બાવળિયો તારી સામે ઉગ્યો છે અને એના કાંટા તારે ખાવા પડે છે. અને બીજો કાનૂન, કુદરત કહે છે સંજોગ માત્ર વિયોગી સ્વભાવના છે. મારા તમારા જીવનમાં જે કંઈ સુખ દુઃખના સંજોગ આવે છે એ ક્યારેય કોઈનો સંજોગ કાયમ ટક્યો નથી અને ટકતો નથી, કારણ કે જે સંજોગ આવે છે જવા માટે આવે છે. દુઃખ પણ કાયમ માટે ટકતું નથી, સુખ પણ કાયમ માટે ટકતું નથી. એટલે આપણા સંતોએ કહ્યું કે સુખમાં ના છકી જઈએ, દુઃખમાં ના ડરી જઈએ, હારીએ ના હિંમત, હારીએ ના રામ નામ, સીતારામ 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 કહીએ. મિત્રો, નાનપણમાં ભયંકર ગરીબી વેઠી યાર, સેકન્ડ કપડાં પહેરીને મોટો થયો, પાછળ થીંગડા મારેલા હોય, ઘરમાં દિવાળી કરવાના પૈસા નહોતા, એટલે ભયંકર ગરીબીમાં મોટો થયો. ખાવાના ચોખાના પૈસા ના હોય આ પરિસ્થિતિમાં, પણ એ દુઃખનો સંજોગ એ મારા જ કોઈ દંડની, મારા જ કોઈ કર્મની સજા કુદરતે મને આપી, પણ હું મરી ગયો એનાથી. એક માણસ બંગલામાં, 1 કરોડના બંગલામાં બેસી અને 56 ભોગ ખાતો હશે અને હું રોટલો મરચું ખાઈશ તો હું મરી જઈશ, એ જીવતો રહેશે? આ શરીરને, આ પેટને કેટલું જોઈએ યાર, 300-400 ગ્રામ અનાજ જોઈએ? એ 56 ભોગ હોય કે બાજરીનો રોટલો હોય, મરચું હોય યાર, આ શરીર તો એનાથી રોટલાથી જીવતું રહેવાનું છે? મારે તો પેટ ભરવા, ભૂખ સંતોષવા જોઈએ યાર. એટલે કોઈ કહ્યું સાહિતના દીજીએ કુટુંબ પોષણ થાય, મેં બી ભૂખા ન રહું અતિથન ભૂખો જાય. હે ભગવાન, મને એટલું આપ કે મારા કુટુંબનું પોષણ થાય, મારો વ્યવહાર સચવાય અને મારે આજ્ઞા આવેલો અતિથિ ક્યારેય મહેમાન ભૂખ્યો ના જાય. બસ આટલું મળી ગયું યાર, એને આપણે દુઃખ કહીએ છીએ. ક્યારેય મિત્રો જીવનમાં દુઃખ આવે હારી ના જતો, કારણ કે દુઃખનો સંજોગ એ જે સંજોગ આવે છે એ વિયોગી સ્વભાવનો, એટલે જવા માટે આવે છે. એકને એક દિવસ એ દુઃખનો સંજોગ જતો રહેશે, અને સુખ છે ને એ સુખનો સંજોગ કાયમ ટકતો નથી, એ પણ જતો રહેશે. મોટા મોટા ઉદ્યોગપતિઓ, મોટા મોટા સેલિબ્રિટીઓ, મોટા મોટા નેતા અભિનેતા સાહેબ, 50% એ સુખી હોય, લાડી વાડી ઘોડાગાડી બંગલો બધું હોય, પણ સાહેબ શરીરમાં ભયંકર રોગ હોય, કેન્સર થયું હોય. આપણે જોયું ઘણા સેલિબ્રિટીઓ કેન્સર થયું ને કૂતરાના મોતે મર્યા સાહેબ. એટલે સુખનો સંજોગ કાયમ ટકતો નથી, એવી રીતે દુઃખનો સંજોગ કાયમ ટકતો નથી મિત્રો. એટલે સંજોગ માત્ર વિયોગી સ્વભાવનો હોય છે, એટલે ક્યારેય દુઃખમાં હારી ના જવું. આ બે કાનૂન કુદરતના સાહેબ, એને ઘોડીને પી જાઓ અને પછી આત્મસાત કરીને પચાવી દો, અને પછી એક પણ ચિંતા થાય તો મનહરભાઈ ઉપર 1 કરોડનો દાવો મારજો, જાવ છૂટ છે. કોઈ દિવસ ડિપ્રેશન ના આવે, કારણ કે જ્યાં જ્યાં મને દુઃખ પડે છે ત્યાં સમજવાનું કે મારા જ ગુનાની સજા છે. કાલા સંજોગ જતો રહેશે દુઃખનો સંજોગ, કારણ કે મારું તમારું જીવન પાપ અને પુણ્યથી ભરેલું છે. આજે પાપનો ઉદય છે, કાલે પુણ્યનો ઉદય થશે. આ જિંદગી એ ક્રમ જ છે યાર, દિવસ પછી રાત અને રાત પછી દિવસ, એ સ્વભાવ છે જીવનનો. એટલે ખાસ યાદ રાખજો, આજે ટીવી પર ઘણા સમાચાર આવે છે કે દેવું વધી ગયું, વ્યાજે રૂપિયા લીધા, સામૂહિક આત્મહત્યા, બાળકોને દવા પીવડાવીને પછી પોતે પી લીધીને ખલાસ થઈ ગયા આખું કુટુંબ. એટલે કયા દુઃખના ડુંગર તૂટી પડ્યા, ખોટી દોડધામ,
ખોટી જરૂરિયાતો ઉપર લગામ રાખો, જેટલી ચાદર હોય ને એટલી જ હોડ ખેંચો. આ કહેવત છે ગામડાની, ચાદર હોય એટલી હોડ ખેંચવી. મારે 10,000ની આવક છે, 10,000માં જ રમવાનું, એમાં જ પૂરું કરવાનું કરકસર કરીને. પછી લોકોની દેખાદેખીમાં બાજુવાળો ફોર વ્હીલ લાવ્યો, મારે ફોર વ્હીલ જોઈએ, બાજુવાળાને કે મારે ટીવી જોઈએ, એને આ જોઈએ, આને આ જોઈએ. અને એમાં એમાં મિત્રો ઈચ્છાઓને આપણે છે, ઈચ્છાઓ એ લગામ વગરનો ઘોડો છે. અમારા ઇકોનોમિક્સમાં કે ઈચ્છાઓ એ લગામ વગરનો ઘોડો, એને લગામ નથી રાખતો માણસ. ઈચ્છાઓને જરૂરિયાતોને લગામ રાખો યાર, એને પકડી રાખો. અને ચાદર હોય એટલી હોડ ખેંચો ને તો ક્યારેય દવા પીવાનો વારો નહીં આવે યાર. અને દુઃખ કોને કહેવાય યાર? ભરી સભામાં દ્રૌપદીની લાજ લૂંટાઈ નિર્વસ્ત્ર કરવામાં આવે એને દુઃખ કહેવાય. અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં યાર પોતાના સગા ભાઈઓ દાદા ગુરુને મારવા પડ્યા, લાખો લોકોને મારવા પડ્યા. મારણ તમારા જીવનમાં એવો સંજોગ નથી આવ્યો કે કોઈનું ખૂન કરવું પડે, એક માણસને મારવો પડે, એવા ભયંકર સંજોગો મારણ તમારા જીવનમાં નથી આવતા અને આવશે પણ નહીં. છતાં અર્જુન યાર ઊભો થઈ ગયો, દ્રૌપદી ઊભી થઈ ગઈ, કોઈ દવા ના પીધી. અને આપણે કપાહું છોટવાની દવા પી લઈએ છીએ અને જીવનને ટૂંકાઈ દઈએ છીએ યાર. 84 લાખ યોનીમાં ફર્યા પછી આ મનુષ્ય અવતાર મળ્યો છે. હજારો જન્મોનું પુણ્ય ભેગું થયું ત્યારે મને તમને આ મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે કોઈકે કહ્યું છે કે મનકા દેહના ટાણા રે, વારે ઘડીએ ના નહીં મળે રે, ખોમાં હીરલો હાથથી તને અવસર પાછો નહીં મળે. અને આપણી ગંગા સતી એમ કે વીજળીના ચમકારે મોતીડા પરવો પાનબાઈ અચાનક અંધારા થશે. યાર આ મનુષ્ય જીવન છે ને આત્મહત્યા કરવા માટે નથી મળ્યો, આ મનુષ્ય જન્મ ચિંતા કરવા માટે નથી મળ્યો, ડિપ્રેશન કે ટેન્શનમાં રહેવા માટે નથી મળ્યો. આ મનુષ્ય અવતાર તો યાર મન વચન કાયાથી બીજાની સેવા કરી, મા બાપની સેવા કરવી, પત્ની અને બાળકોને સાચવવા, સત્કર્મોની સુવાસ ફેલાવવા માટે, દૈવી જીવન જીવવા માટે આ મનુષ્ય અવતાર મળ્યો છે યાર. એને 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 આ હીરાને એક કાચના મૂલે એને વેડફી નાખવા જેવો નથી. એની કિંમત કિંમત આખો યાર, એની એની વેલ્યુ સમજો, વેલ્યુ. જાનવરોને જો ભૂંડને કૂતરાને ગધેડાને જોશો ને સાહેબ, એમના જીવનને જોઈને કમ્પેર કરો તો આ હીરલાની ખબર પડશે કે આ હીરલાની કિંમત કેટલી છે યાર. આ શ્વાસ બંધ થઈ જાય ને એ પહેલાં સત્કર્મો કરી યાર, કોઈ ભૂખ્યા માણસને ટુકડો રોટલો આપી યાર. જેમ વીરપુરની અંદર જલારામ જલિયાન જેવી રીતે અમર થઈ ગયા ને, શું કર્યું એમની પાસે, શું હતું એમની પાસે, કયા બંગલા હતા, કઈ ફેક્ટરીઓ હતી, કશું નહીં યાર. બસ જ્યાં રોટલો જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, કશું જ નથી કર્યું. ટુકડો ટુકડો ભૂખ્યા માણસને આપ્યો છે યાર, અને જીવન દૈવી થઈ ગયું યાર. આપણે ના કરી શકીએ, આ મનુષ્ય અવતારમાં થઈ શકે. આપણે આપણી આજુબાજુ કોઈ ભૂખ્યો માણસ હોય એને ટુકડો રોટલો ના આપી શકીએ, એક ભૂખ્યો બાળક હોય 5 રૂપિયાનું પાર્લરનું બિસ્કિટ ના આપી શકીએ, જીવન દૈવી બની જાય યાર. હિમાલયના ડુંગર જેટલું પુણ્ય ભેગું થઈ જાય આ મણહરભાઈની ગેરંટી છે. જાઓ ભૂખ્યા માણસને, જરૂરિયાતવાળા નેસેસિટીવાળાને તમે ફૂલ લઈને ફૂલની પાકડી આપો. અરે ના અપાય તો વાંધો નથી, તમારી પાસે કશું ના હોય તો ના આપશો, પણ એને આપવાના ભાવ કરશો ને તોય પુણ્ય બંધાય. એટલે કહ્યું જેવો ભાવ એવો ભવ. સાહેબ ભાવ સુધારશો ને, બીજાને મદદ કરવાના ભાવ કરશો ને તો કુદરત તમને સપ્લાય કરશે યાર, આ ભવે નહીં તો આવતા ભવે. પણ સારા ભાવ કરો, સારા ભાવ કરવાથી પુણ્ય બંધાય છે. કારણ કે કર્મ બીજ જે પડે છે એ ભાવમાં પડે છે. કુદરત કહે છે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ઠો મમે વાંસો જીવલોકે. અમારી નજર તારા હૃદયની અંદર જે ભાવ ઊભા થાય છે ને એ ભાવ હોય. ભલે સાધુ થયો, સંસાર છોડતી તો ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી ભગવા કપડાં પહેર્યા, પણ સુંદર યુવતી જતી હોય અને વાસનાનો કીડો સડવડે ને તો કુદરત કહે છે કે તારા ભગવા જે છે ને તારી રુદ્રાક્ષની માળા ઉપર અમારી નજર નથી. અંદર વાસનાનો કીડો, તારો ભાવ ખરાબ થયો ને તારી અધોગતિ થઈ, કારણ નજર ભાવ ઉપર છે. એટલે ભાવ બગડ્યો ને તો તારો ભાવ બગડ્યો, ભલે ક્રિયા સારી હોય. એટલે હંમેશા ભાવ સારા કરો. કુદરતે મને તમને આપ્યું હોય કે ના આપ્યું હોય, પણ બીજાને મદદ કરવાના ભાવ કરવો, સત્કર્મો કરવાના ભાવ કરો. અને જે કુદરતે આપ્યું છે એમાંથી ફૂલ લઈને ફૂલની પાઘડી, એક રોટલો મને તમને આપ્યો હોય તો એમાંથી ચોથા ભાગનો રોટલો કોઈ ભૂખ્યા માણસને આપશું નહીં યાર, તો એ મારું ને તમારું જીવન દૈવી બની જશે, ભગવાન ખુશ થઈ જશે, પુણ્યના ડુંગર ખડકાઈ જશે યાર.
એટલે મારી બે હાથ જોડીને મારા બધા જ દર્શકોને વિનંતી છે કે ક્યારેય જીવનની અંદર આત્મહત્યા કરવાનું પગલું ક્યારેય ના ભરશો મિત્રો. ગમે એવું દુઃખ આવી પડે ને એ દુઃખને તમારા મિત્ર વર્તુળોમાં, તમારા નજીકના લાગતા વળગતાઓમાં એ દુઃખને જરા હળવું કરજો, એને વેચજો. સમસ્યા આ દુનિયામાં કોઈ પણ એવી સમસ્યા નથી કે જેનું સમાધાન ના હોય. તમે સમસ્યાને કહેજો તમારા નજીકનાને, તો સમસ્યામાંથી રસ્તો નીકળશે, ઉકેલ નીકળશે. પણ મહેરબાની કરીને આત્મહત્યાનું પગલુંને આ હિરલાને ખોલશો નહીં મિત્રો. આવતા વિડીયોમાં ફરી મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.